ફરદોસ આ કેમ્પમાં 3 મહિનાથી રહે છે. આ 13 વર્ષીય છોકરી ત્યારે તેના પરિવાર સાથે અહીંયા આવી, જ્યારે તેમનો પાક નિષ્ફળ ગયો, તેમની બકરીઓ મરી ગઈ અને સ્થાનિક નદીઓ સુકાઈ ગઈ. હું જેમની સાથે રમતી હતી તેમાંથી એક છોકરી મરી ગઈ, બાકી જીવતી છે. દુષ્કાળને કારણે તેમાંથી અમુક મોગાદીશુ જતી રહી, ત્યાં તેઓ ઘરકામ કરે છે. ધ હોર્ન ઓફ આફ્રિકા તરીકે ઓળખાતા આફ્રિકાના દેશો કેન્યા, ઇથિયોપિયા અને સોમાલિયાના લગભગ 2 કરોડ લોકો છેલ્લા 4 દાયકાઓના સૌથી ભયંકર દુષ્કાળનો સામનો કરી રહ્યા છે અને આ વર્ષના અંત સુધી સખત ભૂખમરો ફેલાઈ જશે. સોમાલિયામાં આખા ગામો ખાલી થઈ ગયા કારણ કે લોકો ખોરાક, પાણી અને દવાઓની તલાશમાં નીકળી પડ્યા. યુવા લોકો ખૂબ સંવેદનશીલ થઈ ગયા છે. તેમના પર કુપોષણને કારણે જીવ ગુમાવવાનો સતત ખતરો રહેલો છે. ફરદોસાને યાદ નથી કે તેણે ક્યારે ભરપેટ ખાધું હતું. ભલે હું બહુ નાની હતી, પરંતુ મને પાછલા દુષ્કાળો હજુ યાદ છે. ભૂખને કારણે અમુક બાળકોના મૃત્યુ થયા હતા. મને યાદ છે કે કમસે કમ 5 બાળકોના જીવ ગયા હતા. આ દુષ્કાળમાં અમારા મોટા ભાગના પશુઓ મરી ગયા છે અને જેઓ બચ્યા તેમને અમે છોડીને આવી ગયા છીએ. આ દુષ્કાળમાં અમે બહુ બધા પશુઓ ખોયા છે. અમારે 3 ઊંટ હતા, તે પણ મરી ગયા. અમારી પાસે 2 બકરીઓ હતી, એમાંથી 2 મરી ગઈ. મદદ કરતી સંસ્થાઓનું કહેવું છે કે તેમણે બાળકો અને તેમની સંભાળ લેનારાઓમાં માનસિક તણાવ વધતો જોયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઓક્ટોબરની વરસાદી ઋતુ પણ સૂકી રહેશે અને હાલનો દુષ્કાળ 2023 સુધી લંબાશે. આ દુષ્કાળ 2011ના દુકાળ જેટલો જ ભયંકર હશે, જેમાં 2,60,000 લોકોના મૃત્યુ થયા હતા.